રામનવમી ને જે યાત્રા નીકળી હતી ત્યારબાદ સમગ્ર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં માહોલ ગરમાયો હતો. આગ તાપના બનાવ બન્યા હતા. ગત રોજ વણઝારાવાસ હસનનગરની અંદર જે પ્રમાણે માહોલ ગરમાયો હતો, બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, ક્યાંક જળસિંહ પ્રદાત દ્વારા હુમલો પણ કરવામાં આવ્યો હતો. ત્યારે આપ જોઈ રહ્યા છો કે જે વણઝારાવાસ છે તેમાં પરિવાર જે લોકો છે તે હાલ તો અન્ય જગ્યા પર સેફ જગ્યા પર જઈ રહ્યા છે, પોતાનું જે ઘર છે તે છોડી અને અન્ય જગ્યા રાત્રે હુમલો કરે છે. ચાર નગર વાળા, હસન નગર વાળા, આજુબાજુ સબ લોકો સબ હુમલો કરીને અમારા હિન્દુ ઉપર, એકલા હિન્દુ ઉપર આવે. આમાં 500 માણસ ભાઈ, આમાં અમી 200 માણસ છે. 500 માણસ ને 200 માણસ ક્યાં પોકે? શું ઘટના હતી ગઈકાલે? કેવા પ્રકારનો માહોલ હતો? કેવા માણસ નો સાહેબ, અમે બધા અહીં બેહી રહ્યા હતા બરોબર. પેલી બાજુથી બે ઓળીઓ હળગાઈ બરોબર, બે ઓળીઓ હળગાઈને બધા હસનનગર ચાંદનગર વાળા બધા એ બાજુ બધા બે ચાર માણસ હતા, બહાર બેઠેલા હતા. તો આવીને બધી પહેલી એસિડના બાટલા નાખીને ઓળીઓ હળગાઈ. આપણે અન્ય એક મહિલા છે તેની સાથે વાત કરીશું. આ હાલ જે ઘર છે તે છોડીને કઈ જગ્યાએ જઈ રહ્યા છે, શું કારણ છે? આ જ કારણ છે સાહેબ, બીજું શું કરીએ? એ બાળક જો, અમુક શું વિધવા, કોઈ કરવા વાળું નથી. નાના ના બચ્ચા મૂકીને મરી ગયા, આગળ મકાન પડી ગયા, હવે આ મકાન મળ્યા છે. આ રોજ ની ધમાલ છે, એક દિવસ જીવવાનું નથી, સુખીથી રોટલી મળતી નથી. કેટલો પરિવાર છે જે હાલ ઘર મારે છે ને, ત્રણ છોકરા, એક બેબી ને હું, એક પાંચ. કેટલા પરિવાર લોકો ઘર છોડીને અન્ય જગ્યા પર જઈ રહ્યા છો? મારા 500 માણસ, 200 માણસ સાહેબ, બધા જઈ રહ્યા છે. જે પ્રમાણે હાલ જે સ્થાનિક લોકો જે કહી રહ્યા છે કે તે અન્ય જગ્યા ઉપર સ્થળાંતર કરી રહ્યા છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભય છે. હજી પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ભરત પટેલની સાથે સંદીપ પટેલ, વીટીવી ન્યૂઝ, સાબરકાંઠા.